हालेलुया हालेलुया આપણે પ્રભુને સ્તુતિ કરવા માટે જ પેદા થયેલા છે અને પ્રભુને આરાધના કરવા માટે જ આપણને હજુ પણ પ્રભુએ શ્વાસ આપેલો છે. પ્રેઝ ગોડ. પ્રભુએ પોતાના શિષ્યોને અધિકાર આપ્યા અને આપણે જ્યારે પ્રભુના શિષ્ય છે તો આપણને પણ અધિકારો છે, રાઇટ્સ છે, રાઇટ. આપણને ખબર છે પ્રભુએ ભૂતોને કાઢ્યા, પ્રભુએ બીમારોને સાજાપણો આપ્યું, પ્રભુએ મુર્દાને ઉઠાડ્યા, પ્રભુએ રક્તપિત્તને શુદ્ધ કર્યા, આંધળા દીખતા કર્યા. આ બધું જે પ્રભુ કર્યું એ બધું એમને અધિકાર સાથે કર્યું. અધિકાર એટલે રાજ કરવું, બોલીને રાજ કરવું. જેમ જે અધિકારીઓએ ખાલી ઓર્ડર આપતા હોય છે, આમ કર, આ કર નાખ, તે કર નાખ, આપણે ખ્રિસ્તી જીવનમાં ઘણીવાર ઉદાસ થઈ જઈએ છીએ. જે અધિકારો પ્રભુ આપેલા છે એને આપણે વાપરતા નથી. પ્રભુ ઈચ્છે છે કે આપણે હતાશ નિરાશ ના થઈએ, પણ આપણે અધિકાર જે છે એને વાપરીએ. પ્રેઝ ગોડ. મૂસાએ બધા ચમત્કાર કર્યા, આપણે ખબર છે, બધા લાકડીઓથી કર્યા. એક સમય આવ્યો, લખ્યું છે નિર્ગમન ગણના, માફ કરો, ગણના તેનો 20મો અધ્યાય 8મી કલમ. પ્રભુ મૂસાને કીધું, તારા હાથમાં લાકડી લે અને ખડક પાસે જા અને ખડકને તું કહેજે, બધાને ભેગા કરજે અને તું ખડકને કહેજે, બધા દેખતા, અને એ ખડકની સાથે વાત કરજે અને એ પાણી આપશે. આજે મૂસા હતો એની પાસે અધિકારો હતા, એને પ્રભુએ અધિકારી બનાવેલો, અને પ્રભુ ઈચ્છતા હતા કે એનું જે મુખ છે એને વાપરે. આપણે બહુ ઓછા લોકો પ્રાર્થના કરીએ છીએ, આપણે પ્રાર્થના કરાવીએ છીએ, આપણે બહુ ઓછા લોકો બાઇબલ વાંચીએ છીએ, બોલીએ છીએ, સંદેશ આપીએ છીએ, મોટા ભાગે સાંભળીએ છીએ. બોલનાર જે છે એ અધિકારી હોય છે, ટીચર હોય કે કોઈ પણ જગાએ એ અધિકારી હોય છે. પ્રભુ ઈચ્છે છે આપણે અધિકાર વાપરીએ. પ્રેઝ ગોડ. ઘણા બધા કિસ્સાઓ છે કે જે લોકોએ અધિકારો વાપર્યા છે. મૂસાને કહેવામાં આવ્યું, તું ખડકની સાથે વાત કર, ખડકને કહે. 8મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, લાકડી લે ને તું તથા તારો ભાઈ હારુન લોકોને એકઠા કરીને તેઓના દેખતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે. તું ખડકની સાથે વાત કરજે, તું ખડકને કહેજે. જે આપણને અધિકાર મળ્યા છે, અધિકાર એ જગ્યાએ વાપરીએ છીએ કે જ્યાં આપણો અધિકાર હોય, કંટ્રોલ હોય. પ્રભુએ જે અધિકારો આપ્યા એ બધા, આ બધા નિર્જીવ વસ્તુઓ છે, વરસાદ છે ને સૂરજ છે ને મંદવાર છે. મંદવારની સાથે કોઈ વાત નથી કરતું, માદા હોય ને વાત નહીં કરતા, મૂર્દા હોય એના ઉપર. દુનિયા એના પર અધિકાર ચલાવે છે કે જે વસ્તુ કંટ્રોલમાં હોય, જે વસ્તુ સાંભળી શકે. પણ પ્રભુએ એવા અધિકાર આપ્યા. પ્રભુએ કીધું કે આકાશ ને પૃથ્વીનો બધો અધિકાર મને મળ્યો છે. આપણને પ્રભુ અધિકારી બનાવ્યા છે અને આપણે કદી પણ હતાશ નિરાશ નહીં થવું, પણ આપણે અધિકારનો ઉપયોગ કરવો. પ્રભુએ મૂસાને કીધું, તું ભેગા કર અને તું પોતે ખડકની સાથે વાત કર અને કહેજે તે પાણી આપે. ખડકને કહેજે, તું મને ના કહેતો, તું ખડકને કહેજે. આપણે જ્યારે કોઈને કંઈ કહીને થાકી જઈએ છે, પછી આપણે મોટા ભાગે પોલીસને કહીએ છીએ, અને એ પિન ના ચાલે તો આપણે વધારે મોટાને કહીએ છીએ. એમ આપણે અધિકાર ચલાવ્યા છે. આપણે બહુ બધી રીતે કોશિશ કરીએ છીએ, આપણી વાત મનાય માટે ઉપવાસ કરીએ છીએ, અથવા તો પછી શું કહેવાય છે, સ્ટ્રાઇક કરીએ છીએ કે આપણી વાત મનાય. આ એક અધિકાર વાપરીએ છીએ, આપણે બોલી નથી વાપરતા. પ્રભુ આપણને જીભ આપી છે, જીભ એટલા માટે આપી છે કે તું જીભથી બધી વસ્તુને કંટ્રોલ કરજે. પ્રેઝ ગોડ.
લખ્યું છે યાકુબના પત્રમાં, આ જીભ થી આપણે આશ્રત પ્રાપ્ય છે તો થાસ તું કઈ નથી. લોકો લગ્નમાં બધા આશ્રત આપે છે અને આ જીભ થી આપણે બલફલાને શ્રાપ આપે છે, મરી જાય તો સારું, આ થાય તો સારું. આ જીભનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે લોકોને જીજેસિક્સ, જેને કશું ના મળતું હોય દરવાજાની બહાર, તો આપણે શું કહેવાય, એ લોકો શ્રાપ આપી જાય છે, જા તારું બાળક બને, તું તો પૈસા નહીં હાલતો. જીજેસિક્સ એને આપણે લોકો, એ લોકો અધિકાર આપે છે. એ લોકોના શ્રાપ કંઈ લખી નથી આવતા. આપણને પ્રભુ જીભ આપી છે. આપણો પત્ર લખી છે કે જે જીભ છે એનાથી આપણે બધી વસ્તુને વશ કરીએ છીએ. જીભથી બધું વશ થાય છે. જેમ વાળને એક સુકાની એ જે સળ હોય છે એનાથી એને કંટ્રોલમાં લેવામાં આવે છે. જેમ ઘોડાને માને લગામ હોય છે, કંટ્રોલનું જે મોટું મુખ્ય કઈ હથિયાર છે જેનાથી કંટ્રોલ થાય છે, એ ઉપાસથી કંટ્રોલ નથી થતો. કોઈને બહુ બધું બોલીને ભાષણ આપીને કંટ્રોલ નથી થતું. કંટ્રોલ એ કેવળ જીભથી થાય. પણ આપણે જો જીભને જો શ્રાપ આપીએ છીએ જીભથી, તો પ્રભુ એ વાપરતા નથી. મૂસા નમ્ર હતો, એની જીભનો એને બહુ બધો ઉપયોગ કર્યો. અને હિબ્રુ પત્રમાં લખ્યું છે, હિબ્રુ પત્રમાં લખ્યું છે ત્રીજો અધ્યાય, મૂસા પ્રભુના ઘરમાં એક વિશ્વાસુ સેવક બોલવામાં વિશ્વાસુ હતો, એવું લખેલું છે. ત્રીજો અધ્યાય તેની પાંચમી કલમ, મૂસા તો જે વાત બોલવાની એને ભવિષ્ય કરી થવાની હતી તેની સાક્ષી પૂરતો હતો. મૂસા બોલીને સાક્ષી પૂરતો હતો. બીજી ભાષામાં જે વાત લખી છે કે આ એનો અર્થ એવો થાય છે કે મૂસા પ્રભુના ઘરમાં એક વિશ્વાસુ બોલક હતો અને જે થવાનું હતું એ બધું એ બોલતો હતો. આમ થશે, આમ થશે, અને એના મુખમાંથી ન્યાય નીકળતો હતો. અને મૂસા બોલવામાં ઉતાવળ નહોતો કરતો. એના ભાઈ બહેનો એના વિરુદ્ધ બોલવામાં ઉતાવળ કરે છે, પણ મૂસા કામ કહે શાંત હતો. આપણે પણ જો ઈચ્છે છે કે આપણાથી બધું થાય, આપણે ઈચ્છે મૂસા બંધ થાય, પણ ના, જો ઈશ્વરને કહે તો પ્રભુ કહે એવું ના બોલ, તને અધિકાર આપે તો તું કઈ બધું વાપરો બેઠો, મને અમુક વસ્તુને બાળવી છે, ડૂબાડવી છે, તોફાન લાવવું છે, અમુક વસ્તુ પાણી નાખવું છે. આપણે કહે શાંતિ શાંતિ ખમા, આપણે કહેવું જેવું થતું થવાનું. પ્રેસ ગો, આપણે ભલે બીજા થતું સુકાઈ જઈશું પંખામાં, પ્રેસ ગો, પણ જે કલર નીકળી જશે તો એકવાર બીજી વાર આવશે નહીં. આપણે અધિકારને સામાન્ય વાપરો, સાજાપણા માટે, પ્રેસ ગો, ભલાઈ માટે વાપરો. મૂસાને પ્રભુએ કીધું તું ખડકની સાથે વાત કરજો. આપણને ખબર છે એનો સેવક યોશુઆ એક આગેવાન હતો. યોશુઆ તેનો 10મો અધ્યાય 12-13માં, અને યોશુઆએ બધાની આગળ દેખતા સૂરજની સાથે વાત કરી અને સૂરજને કીધું, એ પ્રમાણે કહેવામાં આવ્યું થોભ, અને સમય રૂકાઈ ગયો, સમય સ્ટોપ થઈ ગયો. આ મૂસાનો સેવક યોશુઆ, પાણીને લાકડી મારીને, આપણે કઈ લાકડી મારો પાણી નીકળે કે નહીં, આપણે તો જોઈએ 2 વાગે ટાઈમ આવે તો પાણી તો 2 વાગે જ આવે, પણ આપણે નર્સ પર પ્રાર્થના કરી કે હમણાં પેલો ખોલે. યોશુઆ 10મો અધ્યાય 12-13 કલમ, તે સમયે એટલે યહોવાએ અમોરીઓની એટલે ઇસરાયલ પુત્રોને સ્વાધીન કર્યા, તે દિવસે યહોશુઆ યહોવાની આગળ બોલ્યો અને બધાના ઇઝરાયલના દેખતા તે બોલ્યો, સૂર્ય તો ગિબ્યોન ઉપર સ્થિર રહે, સૂરજ તું ગિબ્યોન પર સ્થિર રહેજે, ઉભા રહેજે. પ્રેઝ ગોડ, સુરત સાથે આ સેવક અધિકાર વાપરે છે. વાત કરે, આપણે તો શું વાત, કોને કંટ્રોલ કરી શકે, આપણે જાનવરને કંટ્રોલ કરશે, જાનવર કહે સુટ સીટ સીટ કહે ને, કૂતરું ના બેસે તો સમજી લો મરાઠી હોય કદાચ, બસા બસા બસા, મરાઠી હોય આયકત થાય બસા. હવે કઈ ભાષામાં શીખવ્યું હોય એ પ્રમાણે કૂતરો કંટ્રોલ થાય. આખી સૃષ્ટિ જે છે એ અધિકાર સેવકોના અધિકારમાં છે. આપણને ખબર છે એલિયા કીધું મારા કહેવાથી વરસાદ પડશે. પ્રેસ ગોડ, આપણે ખબર છે હઝકેલ, હઝકેલ કેમ આવ્યું 37મો અધ્યાય 34 કલમ, ઓ હઝકેલ શું આ જે
સુકાઈ ગયેલા હાડકા છે, એ શું જીવતા થઈ શકે? અને તું સુકાયેલા હાડકા સાથે વાત કર, અને હજી કેલ સુકાયેલા હાડકા સાથે વાત કરે છે. યસ ગોડ, આપણે સ્વાઇન ફ્લૂ સાથે વાત કરી જોઈએ. સ્વાઇન ફ્લૂ ગો આ બાજુ ને તે બાજુ, ડોન્ટ કમ હિયર. યસ ગોડ, પણ આપણે તો કહીએ સ્વાઇન ફ્લૂ થઈ આમ થઈ તેમ થઈ. હું ઉપર ઢાગું છું, હું ઉપર ઢાગું છું. ખબર છે કેમ સ્વાઇન ફ્લૂ વેચવા નહીં? હું મારા શરીરને સંભાળું છું, રોગોથી નહીં. મને ખાંસી થઈ જાય, એક નેચરલ વસ્તુ હોય છે. હવા માટે ગોગલ્સ પહેરું છું, ફાસ્ટ ગાડી ચલાય તો આંખો કમજોર થઈ જાય. આત્મિક આગ નથી, આ શરીર એ માટીનું છે. કે છે આપણે માટીની પ્રતિમા ધારણ કરી છે, એવું પાઉલ કે છે. આપણે માટીની પ્રતિમા છે. પાઉલ સેવક બી મરી ગયા, ભાઈ બહેન બધા સેવકો મરી ગયા. સુકાયેલા હાડકાને આ હજી કે પ્રભુ કે સત્તરમી કલમ અને કહેવામાં આવ્યું કે અગિયારમી કલમ, તું હવા સાથે વાત કર. હવા ના આવતી હોય તો હવાને વાત કરી. હવા આવો, પ્રેસ ગોડ, પ્રેસ ગોડ. હવાની સાથે વાત કરી આ હજી કેલે સત્તરમી કલમ. હજી કેલે કહેવામાં આવ્યું, પક્ષીઓને તું ના બધા જે જાનવરો છે એના સાથે વાત કર. એ લોકોને કે આવો એકઠા થાઓ. આપણે તો કૂતરાને જોઈને ભગાઈએ છીએ, હાટ હુડ 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 હુડ, અને હુડ હુડ ના થાય એટલું પાસે આ કરે. આપણને ખબર છે દાનિયલ, દાનિયલના સમયમાં દાનિયલે સિંહોના મોહ એ સમયે પ્રભુએ બંધ કર્યા. પ્રેઝ ગોડ. બધી જ વસ્તુઓ, સૃષ્ટ વસ્તુ, નિર્જીવ વસ્તુઓ પણ એ કંટ્રોલમાં આવે છે. પ્રેઝ ગોડ. યોહાન સુવાર્તા 14મી અધ્યાય 14મી કલમ 43 ઓકે માફ કરો 11મો અધ્યાય 14મી કલમ. લાઝરસ જતો એ મરી ગયો એવું લખેલું છે. લાઝરસ મરી ગયો અને 43 અને પ્રભુએ લાઝરસ જે મરી ગયેલો એને કીધું, લાઝરસ બહાર આવ. પ્રભુએ મુર્દા સાથે વાત કરી. શિષ્યો આ જોતા હતા કે આ પ્રભુ સુખ્રિસ્ત મુર્દા સાથે વાત કરે છે. લાઝરસ બહાર આવ અને મોયેલો લાઝરસ, મરી ગયેલો લાઝરસ કફનથી વિટાયેલો હાથે પગે અને એ બહાર આવ્યો. 12મો અધ્યાય 1 કલમ કોઈને મળે તો વાંચો. યોહાન સુવાર્તા 12 પાસ્કા પર્વના 6 દાડા અગાઉ પ્રભુ ઈસુ બેથન્યા આવ્યા. હા, લાઝરસ જેને પ્રભુ ઈસુએ મરી ગયેલામાંથી સજીવન કરેલો. પ્રેઝ ગોડ. સેવકોએ જે કામ કર્યા છે, સુરજને થંભાવી દીધો, ખડકમાંથી પાણી કાઢ્યું, પથ્થર ફોડો નીકળે, નારિયેલમાંથી નીકળે, પથ્થરમાંથી પાણી કાઢ્યું. આ અજાયબ જેવા સેવકો, પવનને પ્રબોધ કરનારા, વરસાદની સાથે વાત કરનારા આ સેવકો, આ ખ્રિસ્તે મુર્દાને ઉઠાડ્યો અને મુર્દોને જોવા આ લોકો કે ચાલો લોકો ભેગા થયેલા, લાઝરસને ઉઠાડેલો. 12મો અધ્યાય 1 કલમ, લાઝરસને ઉઠાડવામાં આવેલો અને લોકો એને દર્શન કરવા માટે આવેલા. 12મો અધ્યાય 1 કલમ સાંભળો. પ્રભુએ જ્યારે ભૂતો સાથે વાત કરતા, આપણે મોટા ભાગે લોકોને જોયા છે ભૂતો સાથે વાત કરતા, કોણ છે, કઈથી આવ્યો છે, હે કેટલા વર્ષથી હેરાન કરે છે, હું કરવા આવ્યો છે, તને હું જોયે છે, આલદો. લોકો ભૂતો સાથે વાત કરે છે. પ્રભુ ભૂતો સાથે વાત નતા કરતા, ભૂતોને અધિકારથી વાત કરતા હતા, ધમકાવતા હતા, આજ્ઞા કરતા હતા. જ્યારે કોઈની સાથે આજ્ઞા કરવામાં આવે છે, કોઈ સાથે વાત કરવામાં આવે છે, તો હું એમ કહીશ કે એમાં 3 વાત રહેલી છે. એની સાથે બને છે, એ લોકોએ પહેલાથી પ્લાનિંગ કરેલું છે. જો એમ કહેવામાં આવે, સુરજ આપણું એકવાર ડેટિંગ, આ તો એકવાર ફિક્સ થયેલું આપણું, હું તને કહું ઉભો રહે તારું ઉભો રહે, ઓકે, સુરજ સાથે કોમ્પ્રોમાઇઝ થયું છે, તારા સુરજ માને છે, સુરજ ઓળખે છે. પ્રભુ જયારે ભૂતો સાથે વાત કરતા, લોકો કહેતા હતા ભૂતો સાથે કરાર થયેલો લાગે છે, અથવા ભૂતોનો સંધાન લાગે છે, ભૂતો સાથે ડિસ્કશન કરી ચૂકેલા લાગે છે,
કે હું તને કાઢીશ બરાબર, એટલે મને પછી દારૂ મળશે, આ મળશે, તે મળશે, મને પૈસા પેલો મળશે, હું તને કહું નીકળી જાવ, નીકળી જાવ બરાબર, પછી તું ઘૂસી જશે પાછો, આપણું કન્સેશન હતો આપણું કરાર. પ્રભુ ભૂતોને અધિકાર સાથે વાત કરતા હતા. અને લોકો કહેતા હતા 27:1-27, લોકો કહેતા હતા આ તો અદ્ભુત છે, આ તો બહુ આશ્ચર્યની વાત છે. 27:1, અને બધા એવા આશ્ચર્ય થયા, લોકો બધા આશ્ચર્ય પામ્યા. આશ્ચર્ય પામ્યા કેમ? કે તેઓ માહે માહે પૂછવા લાગ્યા કે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે આ કેવો છે ઉપદેશ, આ તો નવો ઉપદેશ છે, આ તો એક નવી જ વાત છે. પછી કેમ કે અધિકારથી, કેમ કે અધિકારથી અશુદ્ધાત્માને આજ્ઞા કરે છે અને તેઓ સાંભળે છે. આપણે તો કોઈની સાથે વાત કરે સાંભળતા નહીં, કેટલું કીધું, કેટલા બધું કર્યું. એક ભાઈ હતા, મને બહુ બધા લોકોએ સમજાવેલું દારૂ પીવા માટે, નહીં પીવાનું, નહીં પીવાનું, બહુ બધા સમજાવું, બહુ બધું કર્યું. એક મુલાકાત થઈ અમનભાઈ, અમે ગયા, અને પતે દિવસથી આ તારીખ સુધી પ્રેસ ગોડ, પ્રભુની કૃપા છે, પ્રેસ ગોડ. કોની વાત માને છે? એની માની વાત નહીં માની. એને અમે બહુ રડતા કે આ મારો છોકરો એકનો એક એ લંડન જઈને આવેલા બેન, અધિકારમાં સાંભળે છે. પ્રેસ ગોડ, પ્રભુ આપણને અધિકાર આપે છે આ જીભનો ઉપયોગ કરે. પણ બહુ ઘણી વાતો છે, આ જીભ જૂઠું ના બોલવી જોઈએ, શ્રાપ ના આપવી જોઈએ. આ બધા બાબતો નહીં, મોટા ભાગે લોકો આમ કરે છે, મૂળ ચડાવ છે. પછી તમારો પતિ ના માને, પત્ની ના માને, કોઈ ના માને, જીભ જેમ આંખ દીવો છે એમાં જીભ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુ કીધું કોને મોકલું? અને આપણે ખબર છે યશાને કીધું, પ્રભુ મને મોકલો પણ હું અશુદ્ધ હોટો ના લોકોમાં રહું છું. અને પ્રભુ એ તરત અંગારો લીધો, અંગારો લગાવવામાં આવ્યો, એને કીધું હું અશુદ્ધ હોટો માણસ છું પ્રભુ, અને એવા લોકોમાં રહું છું, મારી જીભમાં ઘણી વાર આવું તેવું બોલી જાય છે. અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે એ ત્યારે સંભળાય છે. પ્રભુ કીધું એ લોકો પાસે મોકલીશ, મારા ઘેટા મારો અવાજ સાંભળશે. પ્રેસ ગોડ, આપણને જીભને શુદ્ધ રાખવી જરૂરી છે, પવિત્ર રાખવી જરૂરી છે. પછી આપણે કહીએ હવે હું નહીં પીવું, હવે હું નહીં કરું, હું આમ નહીં કરું, પછીથી આપણા બોલેલા શબ્દો પૂરા થઈ શકે છે. બાકી આપણે બોલીએ એવું નથી થતું, આપણે બોલીએ વરસાદ બંધ થઈ જાય, નહીં થાય. અગત્યનું છે આપણી જીભને કંટ્રોલમાં લઈએ. પ્રેસ ગોડ, પ્રભુએ શિષ્યોને શીખવ્યું માથે સુવાતા 21:21. પ્રભુએ જ્યારે અંજીરીને જોઈ એને લાગ્યું કે મને ફળ કદાચ હશે, ફળ મળે તો સારું, હું વ્યવસ્થિત તપાસ કરું, ફળ હોય તો બહુ સારું, શ્રાપ આપવા ચાહતો નથી, ઈચ્છતો નથી, પણ જો જોઈશ અને ખરેખર નહીં હોય તો પછી બોલીશ. આપણે મોટા ભાગે સમય અગાઉ બોલીએ છીએ અને પછી પસ્તાવા થાય છે હું કેમ બોલ્યો. પ્રભુએ અંજીરીને શ્રાપ આપ્યો, અંજીરી સુકાઈ ગઈ. 21:1, પ્રભુએ કીધું ત્યારે પ્રભુ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું, હું તમને સાચું કહું છું, જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો, તમે વિશ્વાસ હોય ને સંદેહ ન આણો, તો આ અંજીરીને જે થયું તે તમે, હું અંજીરી સાથે વાત કરું છું, અંજીરી તારા પર કદી કોઈ ફળ ન ખાવ, હવેથી તારા પરથી કોઈ ફળ ન ખાય. અને અંજીરીને શ્રાપ આપ્યો અને અંજીરી સડી ગઈ, કોવાઈ ગઈ. શિષ્ય જોતા હતા કે પ્રભુ તમે અદ્ભુત છો, તમે બોલો છો અદ્ભુત. પ્રભુ શીખવ્યું 17 20 પ્રભુએ શિષ્યને શીખવ્યું તમે હવે પાળની સાથે વાત કરજો. તમે પાળને કહેજો ખસી જા અને તે તમામ માનશે. પ્રભુ ઈચ્છે છે આપણે અધિકારો વાપરીએ. પ્રેસ ગોડ, અને શિષ્યો એ પણ શિષ્યો એ આ કરતા હતા, નોન લિવિંગમાં તેઓ પ્રેક્ટિસ કરતા હતા.
Praise God. Lucre Suvartha, Numodhyay. Lucre Suvartha, Numodhyay. 54. Chopan Mikla. Vacho. Jare Sisyo ne Prabhu Isu Krishna Haukana Tho, ta Sisyo Gusse Tha. E joine tana Sisyo, Yakub, तथा योहान तेरे पूछू के प्रभु तू तारी एवी इच्छा छे के मैं आना करिए के आकाश की आग पड़ी ने ओमे ओमे आकाश माती आग ने बोला भी है एवी तमा इच्छा छे सु बस वो सिसियो आउ सिकेला ओमे आग ने कहिए ओमे आग साथे बात करिए बस वो हेलो गुड ओमे आग साथे बात करिए आग ने कहिए आओ અને પ્રભુ કીધું ના 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 તમને આવડી ગયું છે શિષ્યો પ્રેક્ટિસ કરતા હતા પ્રેક્ટિકલમાં માનતા હતા પ્રભુએ શિષ્યોને કીધેલું તમે કહેજો અને ભૂતોને પણ તેઓ કાઢતા હતા શિષ્યો એ રોગોને મટાડતા હતા બોલીને કરતા હતા નીતિ વચન 18મો અધ્યાય 31 કલમમાં જેમ લખેલું છે આ જે જીભ છે એના પાસે અધિકાર છે એમાં જ અધિકાર મૂકેલો છે કે છે કે મરણ તથા જીવન જીભની સત્તામાં છે જે જેનો એવો ઉપયોગ કરશે એવો ફળ દેખાશે પ્રભુએ પોતાના શિષ્યોને અધિકાર આપ્યા જીભ પર જીભ પર 50મા દિવસે લખ્યું છે બીજો અધ્યાય 4થી કલમ પવિત્ર આત્મા શિષ્યો જે 120 જણા પ્રાર્થના કરતા હતા એના પર પ્રભુનો આત્મા ઉતર્યો અને ત્યાં છૂટી છૂટી જીભ જોવામાં આવી અધિકાર જોવામાં આવ્યા તમને અધિકાર આપું છું પ્રેઝ ગોડ અને પ્રભુએ જેમ કીધું અને તમને કઈ વાત અશક્ય થશે નહીં આપણે પણ વિશ્વાસથી બોલનાર થઈએ પ્રેઝ ગોડ આપણે હતાશ નિરાશ કદી ના થઈએ આપણે અધિકાર વાપરીએ જેમ પાઉલ કહે છે બીજો કંઠથી 4થો અધ્યાય 13મી કલમ મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો આપણે પ્રભુનો અવાજ સાંભળીએ અને પછી બોલીએ પ્રેઝ ગોડ જેમ યોશુઆ યહોવાની સમ્મુખ ઊભો રહીને સુરત સાથે વાત કરી જેમ પ્રભુએ મૂસાને પહેલા કીધું તું ખડકની સાથે વાત કરજે પ્રભુ પોતાના શિષ્યોને કીધું આવું આવું કરજો પ્રભુ આપણને કહે એ પ્રમાણે આપણે અધિકાર ચલાવીએ પ્રેઝ ગોડ પ્રભુ કૃપા આપે પ્રભુ સમજણ આપે પ્રભુએ જેમ લખ્યું છે આપણે ખબર છે તોફાન થયું માર્કની સુવાર્તા 4થો અધ્યાય 41મી કલમ માર્કની સુવાર્તા 4થો અધ્યાય 41મી કલમ 41 તોફાન થયું અને તેઓ બહુ બીધા અને તેઓ બહુ બીધા અને મહોમાં એ બોલ્યા આ કોણ છે પ્રભુ જીસ પવન ને સમુદ્ર પણ તેનું માને છે પ્રભુ શ્રી ખ્રિસ્તનું આ બધી જ વસ્તુઓ માનતા હતા પ્રભુએ આપણે શિષ્ય કયા છે આપણે પણ અધિકાર વાપરવો જોઈએ દસ ગણ માદા થયા તરત જ આપણે રોગની સાથે વાત કરવી રોગને કહેવું દૂર થા દસ ગણ પણ પ્રભુને પહેલાં પૂછવું પ્રભુ તમે મારા મુખમાં શબ્દ મૂકો તમે મને કહો મને સમજાવો અને આપણે અધિકાર વાપરીએ આપણે એ બધી વાત પર વિજય મેળવી શકીએ છીએ અધિકાર કેવી રીતે વાપરો પ્રભુ સમજાવે શું બોલું એ પ્રભુ આપણા મુખમાં મૂકે અને આ જે અધિકાર છે એ આપણી રાઈટ છે પ્રભુ આપણને રાઈટ આપેલી છે રાઈટ હક આપેલો છે અને હકનો પૂરેપૂરો ઉપયોગ કરીએ પ્રેઝ ગોડ આપણે ચાહીએ એમ કરી શકીએ છીએ પ્રભુ કૃપા આપણે સમજણ આપે આપણે આખો બંધ કરીએ હાલો લઈએ જેમ પ્રભુએ મૂસાને કીધું તું બધાના સામે દેખતા ખડકને કહે છે એ દેખાડવા માટે કે મૂસા એ દેવના ઠેકાણે છે લોકો મૂસાથી વિવે
પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, તમે તમારા શિષ્યોને અધિકાર આપ્યા. એ લોકો તમારા શિષ્યો અધિકાર વાપરતા હતા, એવું લાગતું હતું તેઓ દેવો છે, દેવો ઉતરી આવ્યા છે. થોમા જે મહાન કામ કર્યા એનાથી પણ મોટો પડઘો પડ્યો. ઓ પ્રભુ અમે સ્તુતિ કરીએ તમારા સેવકો માટે. અમે માગીએ છીએ પ્રભુ જે અધિકારો હક અમને આપેલા છે અમે એનો ઉપયોગ કરીએ. અમે કઈ પણ ફસાયેલા હોઈએ અમે બોલતા શીખીએ. પ્રભુ જે અમને જીવ આપી છે, જો અમે જૂઠું બોલ્યા હોય અમને માફ કરો, અમે અન્યાય કર્યો હોય, જીભથી અવિચારી બોલ્યા હોય અમે માફી માગીએ છીએ, અમે શ્રાપ આપ્યો હોય અમે માફી માગીએ છીએ, અમે મરણ માટે કોઈને કીધું હોય અમે માફી માગીએ છીએ. ઓ પ્રભુ અમને માફ કરો, આ જીભને શુદ્ધ કરો, પવિત્ર કરો. ઓ પ્રભુ તમારા સેવક એલિયા જે અધિકાર તમે આપ્યો અને વરસાદ માટે કહે છે મારા કયાથી, ઓ પ્રભુને સ્તુતિ કરીએ છીએ. અધિકારો માટે અમે આભાર માનીએ છીએ. ઓ વિશ્વાસો આ વચનો જે સાંભળ્યા છે એ વવાય, દરેકમાં વવાય, સોનાર ફળ લાવે, અમારામાંનો કોઈ પણ નિર્બળ ન હોય પણ અધિકાર ને વાપરે, બોલે હક છે વાપરે, તમારો મહિમા થાય. ઓ પ્રભુ અમારા દરેકના જન્મ વધે, તમારો મહિમા થાય, અમારા દરેકનો આનંદ સંપૂર્ણ થાય. પણ પ્રભુ અમે ખાસ માગીએ છીએ એ બધું તમારાથી છે એવું અમારા સ્મરણ હંમેશા રહે. આ પ્રભુ તમે જેમને અધિકાર આપેલો છે એ કોઈનો નાશ કરવા નહીં પણ ઉન્નતિ કરવા માટે, તારવા માટે, જન મળે, પુષ્કળ મળે, અમારું બોલવું એ પ્રમાણે હોય. ઓ પ્રભુ કલ્યાણ થાય, ઉદ્ધાર થાય, પ્રભુ લોકો આશ્રય થાય, લોકોને શાંતિ પ્રાપ્ત થાય, જીવન પ્રાપ્ત થાય, સારાપણું પ્રાપ્ત થાય. ઓ પ્રભુ માટે અમારો ઉપયોગ કરો. પ્રભુ આ ઘર માટે હું પ્રભુ માંગુ છું શાંતિ થાય, મારા ભાઈને શાંતિ મળે. પ્રભુ દરેક સાંભળને આશ્રય આપો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું, સાંભળો. આમેન. આવો પ્રભુ સાથે કરીએ. જેમણે માફ કરું છું તેમણે માફ કરો. Praise God.